હેલો સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ વૈભવ પટેલ, ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સંસ્પંદન રચનાઓ વિશે આપણે જોઈ ગયા હતા અને એના પરથી આપણે કેટલાક કોયડાઓ વિશે પણ જોઈ ગયા હતા. હવે આપણે જોવાના છે એક અગત્યનો ટૉપિક, બંધની ધ્રુવીયતા વિશે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક ખૂબ જ અગત્યનો છે, એટલે આગળના જેટલા પણ કોન્સેપ્ટ જે છે તમારે અહીંયા આગળ ક્લિયર હશે તો તમે અહીંયા આગળ તમને આ ટૉપિકની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી જોવા મળશે નહીં. તેની અંદર આગળ જોઈએ, બંધની ધ્રુવીયતાની અંદર આપણને એના બે પ્રકાર જોવા મળશે. એક છે અધ્રુવીય બંધ અને બીજો છે ધ્રુવીય બંધ. એની અંદર આગળ આપણે જોઈએ અધ્રુવીય બંધ વિશે. જોતા પહેલાં આપણે જોઈએ કે કેટલાક બંધો વિશે જોઈએ કે આયનીય બંધ અથવા તો સહસંયોજક બંધ છે એ 100એ 100% આયનીય બંધ અથવા તો 100એ 100% સહસંયોજક બંધ હોતા નથી. એક આદર્શ પરિસ્થિતિ છે, એનો મતલબ કે કાલ્પનિક છે. પરંતુ અહીં આગળ વાસ્તવની અંદર આપણે જોઈએ તો કે એ બંધ જે છે અથવા તો જે સંયોજન છે એ સંપૂર્ણપણે આયનીય અથવા તો સહસંયોજક બંધ હોતો નથી. ઉદાહરણ તરીકે આપણે હાઇડ્રોજનની અંદર જ જો લઈ લઈએ તો હાઇડ્રોજનની અંદર પણ આપણને 100એ 100% આપણને સહસંયોજક બંધ જોવા મળતો નથી. થોડા અંશે એની અંદર પણ આપણને આયનીય બંધની લાક્ષણિકતા આપણને જોવા મળશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અધ્રુવીય બંધ વિશે આપણે જોઈએ. અધ્રુવીય બંધને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું જેથી આપણને વધારે ખ્યાલ આવશે. ધારો કે અહીંયા આગળ હાઇડ્રોજન પરમાણુ છે, એનો એક ઇલેક્ટ્રોન છે. એ જ પ્રકારે અહીં આગળ બીજો હાઇડ્રોજન પરમાણુ છે, એનો એક ઇલેક્ટ્રોન. તો આ બંને પરમાણુ જ્યારે જોડાશે ત્યારે આપણને જો રચના જોવા મળશે અહીંયા આગળ આ પ્રકારે એમની વચ્ચે આપણને બંધ બનતો આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આપણને જે બંધ બનતો જોવા મળશે એ બંને ઇલેક્ટ્રોન જે છે એ આ હાઇડ્રોજન પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજન પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન એક સરખા અંતરે આપણને જોવા મળશે. અને એમની વચ્ચેનું અંતર જે છે, બંધનું અંતર પરમાણુના કેન્દ્રથી, એ પણ એક સરખું આપણને જોવા મળશે. જેથી આપણે કહી શકીએ કે બે સમાન પરમાણુઓ વચ્ચે આપણને સહસંયોજક બંધ રચાતો જોવા મળશે, જેની અંદર આપણને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થતી આપણને જોવા મળશે. અને બંને પરમાણુ જે છે એ એક સરખા બળથી આપણને અહીં આગળ આકર્ષિત થતા આપણને જોવા મળશે. એના કારણે અહીં આગળ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ બંને દરેક પરમાણુના કેન્દ્રથી એક સમાન અંતર આપણને જો ગોઠવાયેલા જોવા મળશે. તો એમની વચ્ચે આ જે પ્રકાર આવા પ્રકારના જે બંધ રચાતા જોવા મળશે એને આપણે અધ્રુવીય બંધ કહીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. એના બીજા ઉદાહરણ જોઈએ, સીએલ ટુ ક્લોરિન, ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે જેવા જે છે એના ઉદાહરણ આપણને જોવા મળશે. તો આવા પ્રકારના અણુની અંદર પણ આ જ પ્રકારે અધ્રુવીય બંધ આપણને જોવા મળશે કે ક્લોરિનનો એક પરમાણુનો એક ઇલેક્ટ્રોન અને ક્લોરિનનો બીજા પરમાણુનો એક ઇલેક્ટ્રોન વચ્ચે બંધ બનશે. અને આ ક્લોરિન પરમાણુનું કેન્દ્રથી આ બંને બંધ ધરાવતા એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અંતર જે છે એક સરખું આપણને જોવા મળશે. અને આ ક્લોરિન પરમાણુ કેન્દ્રથી આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અંતર આપણને એક સરખું જોવા મળશે, જેને આપણે અધ્રુવીય બંધ કહીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધ્રુવીય બંધ વિશે જોઈએ. ધ્રુવીય બંધની અંદર આપણે જોઈએ જો કે અહીંયા આગળ આપણને બે જુદા જુદા તત્વોના પરમાણુની વચ્ચે આપણને સહસંયોજક બંધ હશે તો એની અંદર આપણને અણુમાંના ભાગીદારના ઇલેક્ટ્રોન યુગમાં વધારે વિદ્યુત ઋણ પરમાણુની નજીક જાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હાઇડ્રોજન ફ્લોરાઇડ છે, તેની અંદર આપણે જોઈએ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન વચ્ચે આપણને બંધ બનતો આપણને જોવા મળશે. તો એની અંદર આપણને શું જોવા મળશે,
આજે હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન હશે અને ફ્લોરિનના એક ઇલેક્ટ્રોન. તો અહીંયા આગળ આપણને ચેપ્ટર નંબર 3નો કોન્સેપ્ટ વિદ્યુત ઋણતા વિશે આપણે જોઈ ગયા. તો એ કોન્સેપ્ટ અહીંયા આગળ આપણને ઉપયોગી થશે. તો કે અહીંયા આગળ હાઇડ્રોજન અને ફ્લોરિનની અંદર આપણે જોઈએ તો કોની વિદ્યુત ઋણતા વધારે આપણને જોવા મળશે? તો અહીંયા આગળ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે આપણને જોવા મળશે, જ્યારે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા આપણને ઓછી જોવા મળશે. જેને કારણે શું થશે? તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાના કારણે ફ્લોરિન જે છે એ હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષણ અનુભવતો જોવા મળશે, એટલે કે પોતાની તરફ આકર્ષતો જોવા મળશે. એટલે કે હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન જે છે એ ફ્લોરિનના ઇલેક્ટ્રોન તરફ આકર્ષાતો આપણને જોવા મળશે. જેથી અહીંયા આગળ આપણને જે બંધ જોવા મળશે એ બંધ અહીંયા આગળ ફ્લોરિનના ઇલેક્ટ્રોન જે છે અને આ જે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એ ફ્લોરિન તરફ આકર્ષાયેલો છે, જેથી અહીંયા આગળ આપણને આ પ્રકારે બંધ બનતો જોવા મળશે. આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનથી થોડો ફ્લોરિનની તરફ આકર્ષાયેલો આપણને જોવા મળશે. તો આ પ્રકારે અહીંયા આગળ ધ્રુવીય બંધ બનતો જોવા મળશે. તો આ પ્રકારની રચના થવાને કારણે અહીંયા આગળ હાઇડ્રોજન જે છે એ અંશતઃ ધનવીજભારિત બનશે અને ફ્લોરિન જે છે એ અંશતઃ ઋણવીજભાર ધરાવતો જોવા મળશે, જેને આપણે અંશતઃ ધનવીજભારને પ્લસ ડેલ્ટા વડે દર્શાવીશું અને ફ્લોરિનને અંશતઃ ઋણવીજભાર છે તો એને માઇનસ ડેલ્ટા વડે આપણે દર્શાવીશું. તો આ પ્રકારે હાઇડ્રોજન અને ફ્લોરિનની વચ્ચે ધ્રુવીય બંધ રચાતો આપણને જોવા મળશે. કે આવા પ્રકારના બંધને આપણે ધ્રુવીય સહસંયોજક બંધ પણ આપણે કહીશું. અહીંયા આવા પ્રકારની રચના થવાના કારણે અહીંયા આગળ આપણે એમની વચ્ચે આપણને દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને જોવા મળશે. કે અહીંયા આગળ દ્વિધ્રુવીય ચાક માત્રા તમારા માટે નવો શબ્દ આવ્યો, તો એ શું છે એ પણ આપણે જોઈએ. એને કેવી રીતે દર્શાવાય છે એના વિશે પણ આપણે જોઈએ. તો કે અહીંયા આગળ આ છે હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે જે ધ્રુવીય સહસંયોજક બંધ છે એની ઉપર કે હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર એટલે કે ઋણ વીજભારથી ધન વીજભાર વડે તીરના ક્રોસ તીરના નિશાન વડે દર્શાવાય છે, જેની અંદર ઋણ ધન છેડા તરફ પાછળનો ભાગ અને ઋણ છેડા તરફ આગળનો ભાગ વડે દર્શાવાશે. તો આ પ્રકારે અહીંયા આગળ દ્વિધ્રુવીય ચાક માત્રાને આપણે તીર વડે દર્શાવી શકીએ. તો એ પહેલાં હવે આપણે દ્વિધ્રુવીય ચાક માત્ર શું છે એ જોઈએ. કે દ્વિધ્રુવ ચાક માત્રા તેના માટે એનું સૂત્ર આપણને જોવા મળશે ભાર. દ્વિધ્રુવનો સિમ્બોલ છે મ્યુ છે, એના બરાબર ભાર ક્યુ ગુણ્યા અહીંયા આગળ અલગીકરણનું અંતર, અલગીકરણનું અંતર આર. એનો મતલબ શું આપણને જોવા મળશે? કે અહીંયા આગળ અલગ અલગ વીજભાર ધરાવતા કે ધારો કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભાર ધરાવતા કણો છે, તો એમની વચ્ચેનો જે અંતર છે એ અંતરના કે ધન વીજભાર અને ઋણ વીજભાર છે તો એમની વચ્ચેના અંતર જે છે એ બંનેના ગુણાકારને આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા કહીશું. કે દ્વિધ્રુવ એટલે કે ડાયપોલ વિશેના જે ટૉપિક જે છે એ તમે ફિઝિક્સની અંદર ભણશો, કે જેની અંદર પણ તમને આ પ્રકારેના રચના જોવા મળશે અને એના વિશે તમે એની અંદર ડિટેલમાં તમે ભણશો. અહીં આગળ તમારે ખાલી ફક્ત એનું સૂત્ર યાદ રાખવાનું છે અને એના પરથી એનો એકમ જે છે કે વીજભાર જે છે એ કુલમ્બ છે, કુલમ્બમાં દર્શાવશે અને અંતર જે છે મીટરમાં, એટલે એનો એકમ જે છે કુલમ ઇન્ટુ મીટર આપણને જોવા મળશે. એનો બીજો એક એકમ છે કે જેને ડીની અંદર દર્શાવાય, કે જેને ડી બાય તરીકે પણ આપણે દર્શાવી શકીએ. આ જે એકમ જે છે એ એની શોધકર્તા વૈજ્ઞાનિકના નામ પરથી આગળ રાખવામાં આવેલો છે.
અહીંયા આગળ એક ડીબાઈનું કિંમત આપણને આપેલી છે, એક ડીબાઈ બરાબર 3.3364×10⁻³⁰ કુલમ ઇન્ટુ મીટર આપણને જોવા મળશે, એટલે કે એક ડીબાઈ બરાબર આટલા કુલમ ઇન્ટુ મીટર આપણને જોવા મળશે. દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ સદિશ રાશિ છે. કેવી છે? સદિશ રાશિ છે, જેને આપણે અહીંયા આગળ એને નાના તીર વડે અહીંયા આગળ આપણે દર્શાવી શકીએ. ખરેખર અહીંયા આગળ દ્વિધ્રુવીય ચાક માત્રાનું જે ચિહ્ન છે, તીરનું જે નિશાન જે છે, એ રસાયણ વિજ્ઞાનની અંદર આપણને થોડું ઉલટું આપેલું છે. ખરેખર દ્વિધ્રુવીય ચાક માત્રાનું જે તીર જે છે તેની અંદર એ ઇલેક્ટ્રોનથી એટલે કે ઋણ વીજભારથી ધન વીજભાર તરફ જતો જોવા મળશે, એટલે કે આપણને આ પ્રકારે આપણને જોવા મળશે. પરંતુ રસાયણ વિજ્ઞાનની અંદર આનો ઉલ્લેખ શું કરેલો છે કે ધન વીજભારથી ઋણ વીજભાર તરફ આ પ્રકારે અહીંયા આગળ કરેલો જોવા મળશે. જ્યારે આની અંદર આ પ્રકારની દ્વિધ્રુવીય ચાક માત્રા હશે એનો મતલબ શું થશે કે વિદ્યુત જે છે એ ઋણ વીજભારથી ધન વીજભાર તરફ જતો જોવા આપણને મળશે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે શું ખ્યાલ આવી ગયો? હવે આપણે અલગ અલગ એટલે કે જુદા જુદા પરમાણુવાળા કે જેની અંદર એક કરતાં વધારે પરમાણુ હશે એવા અણુઓની અંદર આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા વિશે આપણે જોઈએ. તો અહીંયા આગળ આપણે બહુપરમાણીય અણુ લઈએ, જેમ કે H2O છે. અહીંયા આગળ H2Oનું બંધારણ આપણે જોઈએ, ઓક્સિજન જે છે એ હાઇડ્રોજન સાથે જોડાયેલા આપણને જોવા મળશે બંધ દ્વારા. તો એની અંદર જો આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવીશું, કે ધ્રુવીય બંધ દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવીશું? તો અહીંયા આગળ ઓક્સિજનની વિદ્યુત ઋણતા જે છે એ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતાં વધારે જોવા મળશે, જેથી હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન તરફ આકર્ષાયેલો જોવા મળશે, જેના કારણે આપણને જે તીરની નિશાની મળશે એ આપણને આ પ્રકારે જોવા મળશે. એ જ પ્રકારે અહીંયા આગળ પણ આપણને હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાયેલો હોવાથી આપણને આ પ્રકારે દ્વિધ્રુવીય ચાક માત્રા આપણે દર્શાવી શકીએ. આપણે કહી ગયા કે દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ સદિશ રાશિ છે, જેને આપણે નાના તીર વડે દર્શાવીશું, જેથી એનું આપણને ચોક્કસ મૂલ્ય પણ આપણને જોવા મળશે. તો અહીંયા આગળ આપણે જોઈએ કે બે બે ધ્રુવીય ચાક માત્રા જોવા મળશે. તો આવી પરિસ્થિતિમાં શું કરીશું? તો એ બંને સદિશ રાશિઓનો આપણે શું કરીશું? સરવાળો કરીશું અને એના પરથી આપણને જે પાણીનો દ્વિધ્રુવીય ચાક માત્રા મળશે એ કંઈક આપણને આ પ્રકારે જોવા મળશે, કે આ બંનેનો સરવાળો કરીશું એના ભાગ્યા બે કરીશું કે એમની વચ્ચેનું અંતર, આપણને જે સદિશ રાશિ મળશે દ્વિધ્રુવીય ચાક માત્રા મળશે એ આ પ્રકારે મળશે, કે આ દિશાની અંદર આપણને જતું જોવા મળશે. તો અહીંયા આગળ આપણને H2Oનું જે દ્વિધ્રુવીય ચાક માત્રા જે મળશે, ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા H2Oની દ્વિધ્રુવ ચાક માત્રા આપણને મળશે એ આપણને કેટલી મળશે? તો કે 1.85 ડીબાઈ જેટલી મળશે. જોઈને આપણે કુલમમાં ફેરવવો હોય તો 1.85×3.3364×10⁻³⁰ વડે ગુણાકાર કરીશું તો આપણને આન્સર મળશે 6.17×10⁻³⁰ કુલમ ઇન્ટુ મીટર જેટલી આપણને પાણીના અણુને દ્વિધ્રુવીય ચાક માત્રા આપણને જોવા મળશે. અહીંયા આગળ આપણે એવા કેટલાક અણુ એવા જોવાના છે કે જેની અંદર આપણને દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય જે છે એ શૂન્ય થતું જોવા મળશે. તો એના માટેનું કારણ જે છે એ કારણ પણ આપણે જોઈશું. ઉદાહરણ તરીકે અહીંયા આગળ આપણે જોઈએ BeF2. તો અણુની અંદર આપણે જોઈએ બેરિલિયમ જે છે એ બેરિલિયમ અને ફ્લોરિનની અંદર એમનો જે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન છે જે બંધ રચે છે ધ્રુવીય સહસંયોજક બંધ, જેના કારણે અહીંયા આગળ બેરિલિયમનો ઇલેક્ટ્રોન જે છે થોડો ફ્લોરિન તરફ આકર્ષાયેલો જોવા મળશે.
તો અહીંયા આગળ આપણે એને દ્વિધ્રુવ ચાક મુદ્રાનું જે તીર વડે દર્શાવીશું તો આપણને કેવી રીતે જોવા મળશે, આ પ્રકારે આપણને જોવા મળશે. એ જ પ્રકારે અહીંયા આગળ આપણને આ પ્રકારે જોવા મળશે, જેથી અહીંયા આગળ આપણને જે દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય જે મળશે એ 0 જોવા મળશે. શા માટે? તો કે અહીંયા આગળ દ્વિધ્રુવી ચાક માત્રા મ્યુ 0 જોવા મળશે, કારણ કે અહીંયા આગળ એક સરખા બંધ જોવા મળશે અને બંને દ્વિધ્રુવ બિંદુ જે છે એ એકબીજાની વિરુદ્ધ જોવા મળશે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ આ જમણી બાજુ જશે અને આ ડાબી બાજુ જશે, તો જેના કારણે એમનો સરવાળો જો કરીશું તો આપણને 0 જોવા મળશે. જેથી અહીંયા આગળ આપણને BF2માં દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય આપણને 0 જોવા મળશે. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ લઈએ કે BF3. તો BF3ની અંદર આપણે જોઈએ બોરોન અને ફ્લોરિન, અહીંયા આગળ એમની વચ્ચે બંધ બનશે. આવી પરિસ્થિતિની અંદર આપણે જોઈએ કે બોરોન એક વધારે વિદ્યુત ઋણ પણ છે ફ્લોરિન છે બોરોન કરતાં, જેથી આપણને જે દ્વિધ્રુવ ચાક માત્રા મળશે આ પ્રકારે આપણને જોવા મળશે. તો આવી પરિસ્થિતિમાં આપણે એમનો વિદ્યુત ધ્રુવની અંદર વિદ્યુત દ્વિધ્રુવ ચાક માત્રાની અંદર આપણે એમનો સરવાળો કેવી રીતે કરીશું? તો કોઈ પણ આ બે લઈ લઈએ, આ બે લઈ લઈએ, અથવા તો આ બે સદિશોનો આપણે સરવાળો કરીશું, તો એના પરથી આપણને શું જોવા મળશે? આ બંનેનો સરવાળો કરીશું અને ડિવાઈડ બાય કરીશું તો આપણને શું મળશે? એમની વચ્ચેનો મૂલ્ય મળશે. જેથી અહીંયા આગળ આપણને આ દિશાની અંદર આપણને એમનું દ્વિધ્રુવ ચાક માત્રા જોવા મળશે, કે જે બીજા પરમાણુ સાથે જે બંધ દ્વિધ્રુવીય સહસંયોજક બંધ રચાશે જેની વિરુદ્ધ આપણને જોવા મળશે. જો આપણે આ બે નો સરવાળો કરીશું તો આપણને એની વિરુદ્ધની બાજુ એટલે કે અહીંયા આગળ જોવા મળશે, અને જો આપણે આ બંનેનો સરવાળો કરીશું તો અહીંયા આગળ આપણને આ જોવા મળશે, કે જો અહીંયા આગળ દ્વિતીય ચાક માત્રા આ જગ્યાએ આપણને જોવા મળશે. અહીંયા આગળ આપણને આ બંનેનો સરવાળો કરીશું જેથી આ જગ્યાએ જોવા મળશે, તો અહીંયા આગળ આ જે દ્વિતીય ચાક માત્રા જે છે એ અને આ જે છે એ બંને એકબીજાને વિરુદ્ધ જોવા મળશે, જેના કારણે આપણને દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય અહીંયા આગળ પણ આપણને 0 જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા આગળ આપણે NH3 અને NF3ની અંદર આપણે જોઈશું તો આ બંને જે છે એ પિરામિડલ આકાર ધરાવતા આપણને જોવા મળશે, કે જેની અંદર દરેક નાઇટ્રોજન પરમાણુ ઉપર આપણને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણને જોવા મળશે, કે જેની અંદર આપણે ફ્લોરિન જે છે ફ્લોરિનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં વધારે હોવા છતાં પણ આપણને NH3ની દ્વિધ્રુવી ચાક માત્રા જે છે એ ચાક માત્રા NF3ની દ્વિધ્રુવ ચાક માત્રા કરતાં આપણને વધારે જોવા મળશે. તેનું કારણ શું? એ કારણ વિશે આપણે જોઈએ. તો અહીં આગળ આપણે NH3 છે તો એની અંદર આપણે જો દ્વિધ્રુવી ચાક માત્રા દર્શાવીશું તો અહીં આગળ હાઇડ્રોજન અને નાઇટ્રોજનની અંદર કોણ વધારે વિદ્યુત ઋણ હશે? તો નાઇટ્રોજન હશે, જેથી અહીંયા આગળ આપણને જે તીરનું નિશાન મળશે એ આ પ્રકારે મળશે. અહીંયા આગળ આ પ્રકારે જે હાઇડ્રોજન બંને દર્શાવેલો છે એનો મતલબ શું? કે આપણને પિરામિડલ આકારે જોવા મળશે, કે પાછળની બાજુથી આપણને હાઇડ્રોજન જોવા મળશે. અહીંયા આગળ પણ આપણને નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન આકર્ષાયેલો જોવા મળશે, એ જ પ્રકારે અહીંયા આગળ પણ આપણને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ આકર્ષાયેલો જોવા મળશે, જેના કારણે અહીંયા આગળ આપણને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની દ્વિધ્રુવ ચાક માત્રા આપણને આ પ્રકારે જોવા મળશે. અહીંયા આગળ આપણે જો કોઈ પણ બેનો સદિશ સરવાળો કરીશું તો અહીંયા આગળ આપણને સદિશ સરવાળો કરતાં આપણને જે નિશાની મળશે કે એ સીધી રેખામાં છે, એટલે કે આ તીરનું નિશાન જે છે આ દિશામાં છે, તેથી અહીંયા આગળ આપણને જે નિશાન મળશે એ આ દિશાની અંદર જ આપણને જોવા મળશે. જેથી અહીંયા આગળ કહી શકીએ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનની અંદર આપણને પરિણામથી જે દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ એક જ દિશાની અંદર આપણને જોવા મળશે. જ્યારે અહીંયા આગળ NF3ની અંદર આપણે જોઈએ તો કે નાઇટ્રોજન કરતાં ફ્લોરિન પરમાણુ જોવા મળશે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે જોવા મળશે,
જેથી આગળ દ્વિધ્રુવી ચાકમાત્ર આપણને આ પ્રકારે જોવા મળશે. એ જ પ્રકારે અહીં આગળ પણ આપણને જોવા મળશે. અહીં આગળ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અંદર આ પ્રકારે જોવા મળશે. તો અહીં આગળ એમનો બેઝિક સરવાળો જો કરી શકું તો એમની પરિણામથી દ્વિધ્રુવી ચાક માત્રા જે છે એ આપણને નીચેની બાજુની તીરનું નિશાન છે, જેથી અહીં આગળ આપણને નીચેની બાજુથી આપણને જોવા મળશે દ્વિધ્રુવી ચાક માત્રા, જેના કારણે અહીંયા આગળ એ એકબીજાને વિરુદ્ધ જોવા મળશે, જેથી એનું મૂલ્ય જે છે આપણને ઓછી જોવા મળશે. તો આ દરમિયાન અહીં આગળ NH3નું જે દ્વિધ્રુવી ચાક માત્રાનું જે મૂલ્ય મળશે મ્યુ બરાબર 4.90×10⁻³૦ કુલમ ઇન્ટુ મીટર જોવા મળશે, જ્યારે NF3ની દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય જે છે એ આપણને 0.80×10⁻³૦ કુલમ ઇન્ટુ મીટર આપણને જોવા મળશે. અહીં બુકની અંદર તમને કેટલાક ઉદાહરણ આપેલા છે, જેની અંદર કોષ્ટક આપેલું છે, તેની અંદર તમને અલગ અલગ અણુની દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય તમને દર્શાવેલું જોવા મળશે અને તેની ભૂમિતિ એટલે કે તેનો આકાર પણ દર્શાવેલો જોવા મળશે. તો આ બધા જ અણુની અંદર આપણને બધા જ સહસંયોજક બંને થોડા અંશે આપણને આંશિક આયનીય લાક્ષણિકતા આપણને જોવા મળશે. એ જ પ્રમાણે દરેક આયનીય બંને પણ કંઈક પ્રમાણે કંઈક અંશે આપણને આંશિક સહસંયોજક લાક્ષણિકતા જોવા મળશે અને આયનીય બંનેની આંશિક સહસંયોજક લાક્ષણિકતા જે છે એ ફઝાન નિયમ વડે, કંઈ આગળ આપણને ફઝાન નિયમ આપ્યો છે એના સ્વરૂપમાં આપણે દર્શાવવામાં આવે છે. તો ફઝાન નિયમ જે છે એ આયનીય બંધની આંશિક રીતે સહસંયોજક હોય છે એના પરથી દર્શાવવામાં આવશે. તેની અંદર પહેલો નિયમ કીધું છે કે જેમ ધનઆયનનું કદ નાનું અને ઋણઆયનનું કદ મોટું, તેમ આયનીય બંધમાં સહસંયોજક ગુણ વધારે આપણને જોવા મળશે. એનો મતલબ શું કે ધનઆયન હશે એનું કદ જો નાનું હોય અને ઋણઆયનનું કદ મોટું હોય તો એમની વચ્ચેનો જે બંધ આયનીય બંધ હશે એની અંદર સહસંયોજક બંધનો ગુણ વધારે આપણને જોવા મળશે. એ જ પ્રમાણે બીજો નિયમ શું છે, જેમ ધનઆયન પર ભાર વધારે એટલે કે ઓક્સિડેશનાંક વધારે, તેમ આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતા વધારે આપણને જોવા મળશે. એટલે કે ધનઆયન અને એક ઋણઆયન હશે તો એની અંદર જો ધનઆયન પર ભાર વધારે જોવા મળશે, એટલે કે Na+ છે, Mg+2 છે, એટલે Al+3 છે, એટલે જેમ જેમ એમની ઓક્સિડેશનાંક વધારે હશે તેમ એમની વચ્ચેના આયનીય બંધની અંદર સહસંયોજક બંધની લાક્ષણિકતા આપણને વધારે જોવા મળશે. અને ત્રીજો નિયમ શું કીધો છે, N-1D·NS0 જેવી ઇલેક્ટ્રોનની રચનાના સંક્રાંતિ ધાતુ આયનનું ધ્રુવીકરણ આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધનઆયન NH2NP6 કરતાં વધારે થાય છે. એનો મતલબ શું કે આ પ્રકારની જે ઇલેક્ટ્રોનની રચના ધરાવતા સંક્રાંતિ ધાતુ આયનો જે છે એટલે કે ડી વિભાગના તત્વો છે એમનું ધ્રુવીકરણ એટલે કે એમની અંદર જે વીજવાર દર્શાવશે એ આલ્કલી અને આલ્કલાઇન અર્ધ ધાતુ ધનઆયન કે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધ ધનઆયન છે કે જેમની ઇલેક્ટ્રોન રચના NH2NP6 કરતાં આપણને વધારે જોવા મળશે. તો આ પ્રકારે અહીં આગળ આપણે દ્વિધ્રુવીય ચાક માત્રા કે બંધની ધ્રુવીયતા વિશે આપણે સમજાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીશું. એના પછીનો ટૉપિક જે છે તે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તે આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોઈશું. તમારે આજનો ટૉપિક છે વ્યવસ્થિત રીતે સમજવાનો છે, તૈયાર કરવાનો છે અને નોટબુકની અંદર નોટ કરવાનો રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.